ભરૂચના બદલ પાર્ક અને નશીમાર્ગનો રસ્તો ચાલુ કરવાની માંગ સાથે સ્થાનિકો પાલિકા ખાતે ઘસી આવ્યા હતા ભરૂચ પાલિકાના પશ્ચિમ વિસ્તારને જોડતા માર્ગ બંધ કરાતા સામાજિક આગેવાનો સાથે પાલિકા ખાતે ધરણા પર બેઠા હતા ભરૂચના બદર પાર્ક અને નશીમાન પાર્કનો રસ્તો ચાલુ કરવાની માંગ સાથે સ્થાનિકો પાલિકા ખાતે ઘસી આવ્યા હતા ભરૂચ પાલિકાના પશ્ચિમ વિસ્તારને જોડતા માર્ગ બંધ કરાતા સામાજિક આગેવાનો સાથે પાલિકા ખાતે ધરણા પર બેઠા હતા ભરૂચ શહેરના જે બી મોદી પાર્કથી બદર પાર્ક અને નશીમાન પાર્કને જોડતા માર્ગને નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં જ કાચની સફાઈ અર્થે ખોડી કાઢી રસ્તો અવર જવર માટે બંધ કરી દેતા સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો વર્ષોથી આ વિસ્તારના લોકો સહિતના લોકો આ રસ્તો ઉપયોગ કરતા હતા તેમ છતાં પાલિકા દ્વારા રસ્તો બંધ કરી દઈ લોકો માટે હાલાકી ઊભી કરી છે રસ્તાઓને બંધ કરવામાં આવતા ત્યાંથી અવર કરતા હજારો લોકોને કિલોમીટર ફરીને દેવાની નોબત આવી છે જે રસ્તો ફરીથી પાલિકા વિભાગ કાર્યરત કરે તેવી માંગ સાથે આજે સામાજિક કાર્યકર અબ્દુલ કામનીથી આગેવાનીમાં સ્થાનિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ પાલિકા સભાખંડમાં ચાલતી બોર્ડ સમયે સભાખંડ બહાર ઘસી આવી ભારે હોબાળો કર્યો હતો અને રસ્તો વહેલી તકે પાલિકા ફરીથી ચાલુ કરે તેવી માંગ ઉપચારી હતી નગરપાલિકા દ્વારા જે પશ્ચિમ વિસ્તારમાં બદરપાક નસીમનપાક સોસાયટીને જોડતો પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતો મુખ્ય રસ્તો હતો આ રસ્તાને ભરૂચ નગરપાલિકાની આપ લોકશાહીના હનન કરીને રસ્તાઓને ગેરકાયદેસર જેસીબી મશીનથી જે ત્રીસ વર્ષથી અવિરતપણે રસ્તો ચાલુ હતો જેનો તમામ ધર્મના તમામ કોમ્યુનિટી લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ હતો સિવિલ હોસ્પિટલ કોર્ટ કલેક્ટર કચેરી નગરપાલિકા મામલતદાર ઓફિસ કોલેજ જવું હોય હજારો વિદ્યાર્થીઓ અને લોકો એનો ઉપયોગ કરતા હતા પરંતુ નગરપાલિકાના ચેરમેન શ્રી નરેશભાઈ સુઠારવાળા અને આ લોકોએ પોતાની આપ ખોદી સહીથી આ રસ્તાને પહેલો કોઈ પણ નોટિસ આપ્યા વગરને તોડી નાખો બીજા દિવસે નગરપાલિકા પ્રતિનિધિમંડળને મળતા નગરપાલિકા આશ્વાસન આપ્યું એક વીકમાં આ રસ્તાનું નિવારણ લાવીશું ત્રીજા જ દિવસે નગરપાલિકાનો જંગલનો કાયદામાં હાથમાં લઈ અને સરકારી પ્રોપર્ટીના જે પાઇપો હતા તે પણ જેસીબીથી તોડી નાખ્યા અને કાયદેસર ગુનો દાખલ કરેલો છે આ લોકોએ ત્યારબાદ અમે કલેક્ટર શ્રી ભરૂચને મળ્યા તુષાર સોમયા સાહેબે અમારી માનને વાત જોઈ અમે એમને એવિડન્સ ડોક્યુમેન્ટ આપ્યા કે નસેમન પાક અને બધા બદર પાકનો આ લીગલી રસ્તો છે અમારી પાસે પુરાવા છે સાહેબે અમને કીધું કે એક વીકમાં નિવારણ આવશે આજ રોજ અમે શાંતિ રીતે ભરૂચ નગરપાલિકા પ્રમુખ સિટી અભિસરને આવેદનપત્ર લેવા આવ્યા મા અમને આવતા ખબર પડે કે અહીંયા સામાન્ય સભા ચાલે જ અમે શાંતિ રીતે વિરોધ પ્રદર્શન માટે સભાની બહાર બેઠા બે કલાક છો અમે વિરોધ પ્રદર્શન કરી રહેલા છે હજુ આવેદનપત્ર લેવા આવેલા નથી આ પશ્ચિમ વિસ્તારની જોડે અન્યાય ખુલ્લો થયેલો છે અને અમારો આક્ષેપ છે આ વિસ્તાર એ ગેટનો ટેક્સ ભરે જ પરંતુ આ વિસ્તારની જોડે આપકુટશાહી લોકશાહીનું હનન કરી રહેલા છે નગરપાલિકા આજ રોજ અમે આવેદનપત્ર દેવા આવેલા છે બદર પાક નસીબ માંગ કરે તાકીદે આ રસ્તો ચાલુ કરવામાં આવે એટલે કે આ રસ્તાની તમામ ગવર્મેન્ટ તમામ કોમ્યુનિટી લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા જો આમ કરવામાં નગરપાલિકા નિષ્ફળ જશે તો અગાઉના દિવસોમાં દરેક સામાન્ય સભા હશે એમાં અમે લોકો આવીને ગર્દી ચિંતા માર્ગે અહીંયા આંદોલન કરીશું